સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બે લાઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બીલાનું શરબત આ બીલા આપણને ઉનાળામાં ખૂબ જ મળી રહેતા હોય છે અને ખૂબ જ ઠંડા એટલે બીલાનું શરબત ઉનાળામાં ખાસ પીવું જોઈએ ગરમીમાં તો ખાસ લેવું જોઈએ તો આને કેવી રીતના બનાવવું તે ચાલો જોઈએ આને આપણે ગમે તે દોસ્તાની મદદથી કે ગમે તેમ આ રીતના કરશું

એ જ રીતના આપણે આ બીજું છે તેમાંથી વચ્ચે વચ્ચે બધોય પલ્પ લઈ લેશું જોઈ શકો છો પલ્પ આમાં એક અને એક મદદ મદદથી તેને એકદમ મેસ કરી લેશું એકદમ ફટાફટ બની જતું આ સરબત ટેસ્ટી તો છે પણ સાથે સાથે એટલું જ લાભદાયક છે બીલા ખૂબ જ ઠંડા હોય એટલે આ પીવું ખૂબ જ સારું છે તેમાં આપણે લઈ લેશું ઠંડુ પાણી અને ફરી પાછું આપણે બધું જ મિક્સ કરી લેશું એટલે અંદરથી બીનો ભાગ ને જે હોય તે બધું જ આપણું અલગ પડી જશે આ રીતના કરી શકો તમે હાથની મદદથી પણ એકદમ સરસ પલ્પ બધો મિક્સ કરી શકો છો તમે જોઈ શકો છો બધો પલ્પ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ફરી પાછું એમાં થોડુંક પાણી લઈ લેશું અને ફરી પાછું ચલાવી લેશું અને પછી આપણે ગાડી લઈએ જો થઈ ગયું એકદમ સરસ મિક્સ હવે આપણે ગાડી લઈએ અહીંયા આપણે હાથની મદદથી એકદમ ઘસી ઘસી ગાડી લેશું જેથી કરીને આ પલ્પનો ટેસ્ટ હોય તે બધો જ સરસથી હાથની મદદથી ઘસશું તો આવી જશે આ તમે જોઈ શકો છો અને બી ને બીજો કચરાનો ભાગ હોય તે બધું જ સાઈડમાં રહી જશે નીકળી જશે આ રીતના આમ થોડું થોડું આપણે લેતા જશું અને સાઈડમાં આ ભાગ હોય તેને લેતા જાશું ફરી પાછું આમાં થોડુંક પાણી નાખી અને બનાવી લેશું બીજો વધારાનો પલ પણ આપણે લઈ અને ગાળી લઈએ હવે આ બધો જે વધેલો પાક છે તેમાં આપણે થોડુંક પાણી ફરી પાછું લઈ લઈએ અને પાછું ગાળી લઈએ બધું મિક્સ કરી દઈ અહીંયા તમે જુઓ આમાં ફરી પાછું મેં થોડુંક પાણી લીધું છે અને ફરી પાછું આપણે આને ગાળી લેશું જેથી કરીને બધો જ પલ્પ આવી જશે અહીં તમે જોઈ શકો છો આપણા બીનો ભાગ અને બીજો વધારાનો ભાગ છે તે બધો જ આપણો નીકળી ગયો છે અને એકદમ વ્હાઇટ જેવું થઈ ગયું છે આ પલ્પમાંથી બધું જ એકદમ સરસ છૂટું થઈ ગયું છે અને એકદમ મીઠું એવું આપણા બીલા છે આ તમે જોઈ શકો છો તેમાં હવે આપણે લઈ લઈએ દળેલી ખાંડ તેમાં આપણે લઈ લઈએ ચાર ટેબલ મારે બિલવ ખૂબ જ મીઠા છે એટલે હું થોડીક ઓછી લઉં છું સંચ પાવડર એક ટી સ્પૂન લેશું એક ટી સ્પૂન શેકેલા જીરા પાવડર ખૂબ જ ટેસ્ટી એવું આપણું શરબત લાગશે ને બધું મિક્સ કરી દેશું જો ફ્રેન્ડ્સ અહીંયા આપણા બિલાનું સરબત એકદમ સરસ રેડી છે જો એકદમ જાડું પણ નથી પાતળું પણ નથી ચાલો તેને સર્વ કરીએ તેના માટે અહીંયા આપણે ગ્લાસ લીધા છે તેમાં લઈ લેશું આઈસ ક્યુબ એમાં આપણે લઈ લેશું ઠંડુ ઠંડુ શરબત તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું આપણું શરબત તૈયાર છે તમે પણ આ રીતે ઉનાળામાં ચોક્કસ બનાવો અને તમારા રિવ્યુ કમેન્ટ કરીને મારી સાથે ચોક્કસ શેર કરો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ